ટ્રેનિંગ ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં લેક્ચર નંબર 6માં અભ્યાસ કરીશું કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટેની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, જે આપણે લેક્ચર નંબર 5 ની અંદર પહેલો, બીજો, ત્રીજો અને ચોથો તબક્કો આપણે ભણી ગયા. બરાબર, હવે અહીંયા આવે છે તબક્કા નંબર 5, એટલે કે સ્ટેપ નંબર 5. હવે આપણે એ જોઈશું તો એમાં શું છે કે પ્રક્રિયા, આપણે ચોથા નંબરના સ્ટેપમાં જે પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજનનું જે સંતુલન કર્યું હતું, ઓક્સિજન અને હાઇડ્રોજન અણુનું જે સંતુલન કર્યું હતું અને અંતે આપણે જે પ્રક્રિયા મળી હતી, છેલ્લે લખેલ પ્રક્રિયા Fe વત્તા 4H2O ઇટ ગીવ્સ Fe3O4 પ્લસ 4H2. બરાબર, આમાં હવે આપણે શું કરશું કે આ રાસાયણિક જે પ્રક્રિયા છે એમાં હવે આપણે ચકાસીશું. તબક્કો નંબર જે 5 છે એવું કે છે કે ઉપરોક્ત સમીકરણ ચકાસો અને જે તત્વોનું સંતુલન બાકી હોય અથવા સંતુલિત ન થયું હોય તેનું સંતુલન કરો. તો આપણે આની અંદર જોઈશું તો આમાં અહીં Fe કેટલા છે, પ્રક્રિયા બાજુ એક જ, અહીંયા કેટલા છે 3, અહીંયા હાઇડ્રોજન કેટલા છે 4, 2, 8, અહીંયા કેટલા છે 4, 2, 8, ઓક્સિજન કેટલા છે 4, અહીંયા ઓક્સિજન કેટલા છે 4. એનો મતલબ એ કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંતુલિત થઈ ગયા છે. હાઇડ્રોજન અને ઓક્સિજન શું થઈ ગયા, સંતુલિત થઈ ગયા. રહ્યું કોણ, Fe એટલે કે આયન. તો આયન નું સંતુલન કરીએ. તો આયન નું સંતુલન કરીએ તો અહીંયા પ્રક્રિયક અને અહીંયા નિપજ. તો શરૂઆતમાં પ્રક્રિયક બાજુ શું છે, તો કે Fe અને નિપજ બાજુ શું છે Fe3. એટલે શરૂઆતમાં અહીંયા આયન ના અણુ કેટલા છે 1 ને નિપજ બાજુ કેટલા છે 3. તો સંતુલન કરીએ તો સંતુલન સમયે હવે અહીંયા 3 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા બીજા કેટલા જોઈશે 3 જોઈશે. તો 3 Fe એટલે Fe ના કેટલા આપણે કરી દીધા 3. બરાબર, ખ્યાલ આવે. તો હવે જો અહીંયા Fe ના કેટલા અણુ થઈ ગયા 3, નિપજ બાજુ કેટલા થઈ ગયા 3. તો હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયા આપણને કેવી રીતે કેવી જોવા મળશે, તો રાસાયણિક પ્રક્રિયા અહીંયા આપણે જોઈએ તો 3Fe વત્તા 4H2 ઇટ ગીવ્સ Fe3O4 વત્તા 4H2. બરાબર, આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. કેવી થઈ ગઈ, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. બરાબર, હવે આપણે છેલ્લો તબક્કો જોઈશું. તો છેલ્લા તબક્કામાં શું કે અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા, એટલે આપણે ચેક કરવાનું છે કે સમીકરણ જે છે એ ખરાઈ કરવા માટે અથવા ચેક કરવા માટે આપણે જોઈશું કે ભાઈ એમાં દરેક તત્વના જે પરમાણુઓ છે એ સમાન છે કે નહીં, એટલે કે પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ બંને તત્વના પરમાણુઓ સમાન છે કે નહીં એ ચેક કરવાનું. તો આપણે જે રાસાયણિક સમીકરણ છે અહીંયા ફરીથી લખશું. શું છે અહીંયા, તો કે 3Fe વત્તા 4H2O ઇટ ગીવ્સ Fe3O4 વત્તા 4H2. બરાબર, આ રાસાયણિક સમીકરણ આપણે લખ્યું. હવે અહીંયા આપણે સંતુલિત કરી જોઈએ. બરાબર, આપણે ચેક કરી જોઈએ સંતુલન, એટલે સમીકરણ સંતુલિત છે કે નહીં એ ચેક કરી જોઈએ. તો ક્રમ પછી અહીંયા પ્રક્રિયક બાજુ પ્રક્રિયકમાં રહેલા પરમાણુની સંખ્યા, એવી જ રીતે નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા. બરાબર, અહીં આપણે ક્રમ લખી નાખીએ. અહીં તત્વ પહેલો નંબર Fe એટલે કે આયન. તો પ્રક્રિયક બાજુ આયન ના કેટલા પરમાણુ છે,
तो के त्रण बराबर प्रक्रियक बाजु केटला छे आयन परमाणु त्रण निपज ना केटला छे तो के निपज बाजु ते आयन ना केटला छे त्रण बीजू प्रक्रियक बाजु हाइड्रोजन ना केटला परमाणु छे तो के प्रक्रियक बाजु हाइड्रोजन ना आठ परमाणु चार दू आठ निपज बाजु हाइड्रोजन ना केटला परमाणु छे तो के चार दू आठ बराबर छेलू तत्व रह्यु ऑक्सीजन प्रक्रियक बाजु ऑक्सीजन ना केटला परमाणु छे तो के चार निपज बाजु ऑक्सीजन ना केटला परमाणु छे तो के चार बराबर हवे जो तमे अहींया मित्रो बन्ने बाजु तमे जोशो तो प्रक्रियको अने निपजना जे परमाणुओ छे दरेक दरेक तत्वना परमाणुओ केवा थई गया समान थई गया बराबर आयनना परमाणु प्रक्रियक में त्रण छे निपज में त्रण छे हाइड्रोजन परमाणु प्रक्रियक में आठ छे निपज में आठ छे ऑक्सीजन परमाणु प्रक्रियक में चार छे निपज में चार छे आ प्रक्रिया केवी कहेवाय संतुलित छे एवुं कहेवाय केवी कहेवाय संतुलित छे हवे आवा आगळनुं जे सातमुं स्टेप छे ए सातमा स्टेप में शुं करशुं के दरेक ने जे संज्ञा लागती होय के जो घन पदार्थ होय तो एने सोलिड नो एस लागशे पछी प्रवाही पदार्थ होय तो एने लिक्विड नो एल लागशे बराबर वायु रूप होय तो एने जी लागशे गेस नो बराबर તે પ્રમાણે હવે આપણે એને નિર્દેશ કરીશું બરાબર હવે આજે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનો આ છેલ્લો તબક્કો છે બરાબર તો છેલ્લા તબક્કામાં આપણે વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા છે બરાબર રાસાયણિક સમીકરણ તો છેલ્લા તબક્કામાં શું થાય કે જ્યારે સમીકરણ સંતુલિત થઈ જાય જ્યારે समीकरण संतुलित थी जाए त्यारे भौतिक अवस्थाओ अपने लखवी खूब जरूरी है कि आज कोई पण तत्व है तत्व कई अवस्था में है पहला शुरुआत में प्रक्रिया थया बाद ए कई अवस्था में है ये खास जाणव जरूरी है बराबर तो अहीं संतुलित रासायणिक समीकरण आज शुरुआत नु रासायणिक समीकरण आतु एनु संतुलित समीकरण आ छे बराबर तो आप संतुलित समीकरण अहीं संज्ञाओ लखीए बराबर भौतिक अवस्था की संज्ञा तो थ्री Fe तो आयन तो स्वाभाविक से शुरुआत में क्या स्वरूप हो तो के सोलिड एट के घन स्वरूप फोर एच टू ओ आ गैस बराबर गैस स्वरूप में वराड़ स्वरूप Fe थ्री ओ फोर आ क्या स्वरूप हे तो क्या सोलिड एट घन स्वरूप आज फोर एच टू क्या स्वरूप हे गैस एट के एक वायु रूप निपज तमने मळशे बराबर ख्याल आवे हवे आनी वात करीए तो आ हतुं हीट एंड ट्रायल पद्धति बराबर समीकरण संतुलित करवा माटेनी हीट एंड ट्रायल पद्धति बराबर हवे फरीथी आपणे एकवार रिवाइज करीए के आना तबक्काओ केवी रीतना हता शरूआतनो पहेलो तबक्कों एवो हतो के दरेक जे तत्व आलेला होय तो परमाणु आपेला होय दरेके दरेक तत्वने आपणे चौरस बॉक्समां मूकीशुं बीजुं के प्रक्रियको अने निपजोनो आपणे केटला परमाणु छे दरेक प्रक्रियकनी अंदर दरेक निपज नी अंदर ए तत्वों परमाणु केटला छे एनो आपणे टेबल बनावीशुं त्रीजू के एवो संयोजन पकड़ो प्रक्रियक बाजु के निपज बाजु एवो संयोजन पकड़ो के जेना तत्व जेमां वधारे तत्व रहेला होय बराबर पछी एमां ऑक्सिजन होय के हाइड्रोजन होय एनो संतुलन करवानो बराबर तो आपणे पहेला शरूआतमां एफई थ्री ओ फोर हतुं तो एफई थ्री ओ फोर आपणो वधारे तत्व धरावतुं संयोजन हतुं एमां ऑक्सिजन ना परमाणु वधारे हता तो ऑक्सिजन नुं पहेला संतुलन कर्युं ત્યારબાદ હવે એમાં જોયું તો ભાઈ હાઇડ્રોજન નું સંતુલન ગુમાઈ બેઠું હતું તો હાઇડ્રોજન નું આપણે સંતુલન કર્યું એ પછી કે ભાઈ આપણે એક જ તત્વ રહ્યું હતું કયું આયન તો આયન નું આપણે સંતુલન કરી દીધું આયન નું સંતુલન થઈ ગયું તો આખી પ્રક્રિયા કેવી થઈ ગઈ સંતુલિત થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત થાય એટલે છેલ્લો તબક્કો તમને મળે કે ભૌતિક અવસ્થાઓની આપણે સંજ્ઞા લખવી પડે બરાબર આમ તો છઠ્ઠા તબક્કામાં તમારે ફરીથી પ્રક્રિયકો અને નિપજોમાં કેટલા પરમાણુ હશે કેટલા નહીં હોય એટલે બરાબર કેટલા પરમાણુ છે કે નહીં એ બધું તમારે સેટ કરવું પડશે બરાબર એટલે આપણે એ ફરીથી રીચેક કરવું પડશે બરાબર રીચેક કરવું પડે કેમ કારણ કે એમાં પરમાણુ જે છે પ્રક્રિયકો અને નિપજના પરમાણુ સરખા છે કે નહીં એ માટે આપણે એકવાર રીચેક કરવું પડે બરાબર અને એ થઈ જાય એટલે છેલ્લા તબક્કામાં આવશે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવાનું તો એ ભૌતિક અવસ્થાની આપણે સંજ્ઞા લખી નાખશું બરાબર એટલે આપણે અહીંયા હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ અહીંયા શું થઈ જાય છે પૂરી આ તો આપણો લેક્ચર નંબર છ હવે લેક્ચર નંબર સાત ની અંદર આપણે શું જોઈશું તો કે જુદી જુદી પ્રક્રિયા સંયોગીકરણની વિસ્થાપનની દ્વિવિસ્થાપનની વિઘટનની આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈશું અને છેલ્લે આવશે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા
વિદ્યુત વિભાજનની પદ્ધતિ, પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરવાનું છે, એ બધી દરેકે દરેક પદ્ધતિ અહીંયા તમને જોવા મળશે બરાબર. અને આપણે એ બધી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે બરાબર. આ તો આપણો લેક્ચર નંબર 6 બરાબર. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં, કારણ કે અમારી આવનારી જે અપડેટ્સ છે એ આપણને સૌ પ્રથમ મળશે. ધન્યવાદ.